નખત્રાણામાં ધૈર્યરાજ સિંહની મદદે કોલેજના વિદ્યાર્થીઓ વહારે આવ્યા છે. નખત્રાણા જીએમડીસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધૈર્યરાજ સિંહની મદદ કરવા ફંડ એકત્ર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જુદી જુદી ટીમ દ્વારા ફંડ એકત્ર કરાઈ રહ્યું છે. શિક્ષકો પાસેથી પણ અનુદાન મળી રહ્યું છે. લોકો ઉદાર હાથે ફાળો આપે તેવી અપીલ કરાઈ છે. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. મારું નામ છે મહિપતસિંહ જાડેજા, ગામ નાની હરલ. અમે આ બધું યુવા સર્કલ બધા ભેગા થઈ કાલ 15 તારીખથી ધૈર્યરાજસિંહ માટે ફંડ એકત્રિત કરી રહ્યા છીએ. જ્યારે નખત્રાણા શહેરની અંદર હરેક બજાર અને જાહેર સ્થળો ઉપર પણ ફંડ એકત્ર કરવા ગયા હતા અને બધા માણસો પાસેથી અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. કાલની તારીખના અમે 2,62,000 રૂપિયા અમારા નખત્રાણા તાલુકા રાજપૂત યુવા સભાના ટીમ અને ક્ષત્રિય યુવા ટીમ સાથે હિન્દુ યુવા સંગઠન પણ જોડાયું હતું. સારામાં સારો રિસ્પોન્સ મળ્યો હતો. 2,62,000 રૂપિયા અમે સવારથી સાંજના 7 વાગ્યા સુધી ફંડ એકત્રિત કર્યો હતો અને આજે 16 તારીખ છે તો નખત્રાણા તાલુકાની જીએમડીસી કોલેજ આવેલી છે. એમાં કોલેજના યુવાનોનો અમને ફોન આવ્યો હતો સવારના કે તમે અમારી મુલાકાત લેવા આવો, અમને ફંડ એકત્રિત કરી અને ધૈર્યરાશિ માટે ફંડ એકત્રિત કરવો છે. તો અમે બધા સર્કલના પણ 10-15 જણા મોટા આવ્યા છે અને યુવા સર્કલ પણ કોલેજના છોકરાઓ બધા શિક્ષકો અને કોલેજના દીકરીઓ છે એ લોકોએ પણ ફંડ એકત્રિત કરવા માટે બહુ સારી એવી જહેમત ઉઠાવી હતી. એમાં પણ આજે અમે સક્સેસ ગયા છીએ. હજી હિસાબ નથી કર્યો પણ આજનો જે હિસાબ થશે એ સાંજના અમે બધું મેસેજ દ્વારા બધાને ફોરવર્ડ કરી અને જાણ કરશું. ખાસ યુવા વર્ગને હું એક વિનંતી કરવા માગું છું, આ ધૈર્યરાજ માટે બધા જે પણ આખા ગુજરાતની અંદર નહીં પણ લગભગ ભારતની અંદર દેશમાં પણ ખબર પડી ગઈ છે કે આ બીમારી એક કેવી મોટી બીમારી છે. ધૈર્યરાજ એક દરબારનો દીકરો છે અને દરબારના દીકરાની આજે લગભગ 18 વર્ણે નોટ કરી છે કે આ બીમારીનો નાબૂદ કરવા માટે ભારતના હરેક વિસ્તારની અંદર, ગુજરાતના હરેક વિસ્તારની અંદર, કચ્છની અંદર પણ એક સારામાં સારો રિસ્પોન્સ પબ્લિક આપે છે. જ્યારે હું નખત્રાણા તાલુકાના જીએમડીસી કોલેજના આ બધા નવયુવા છોકરાઓ છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવીને આવી સારી કામગીરી કરતા રહે એ બદલ આપ સર્વે ટીમનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. મારું નામ કનકસિંહ ચૌહાણ, ગામ નખત્રાણા. હું આ જીએમડીસી કોલેજનો વિદ્યાર્થી છું ને આજે આપ બધા જાણો છો કે ધૈર્યરાજસિંહ રાઠોડ જે દાહોદ સિટીમાં રહે છે એમને SMA1 નામની બીમારી, ગંભીર બીમારીથી એક નાનો ફૂલ પીડાય છે. એના માટે આખા ગુજરાતમાં બધા યુવાનો અને બધા ભાઈઓ જે ફંડ એકત્ર કરે છે અને દાતારો પણ ખૂબ સારો ફંડ આપે છે, એટલે બધા દાતારોને હું માત્ર એટલી જ વિનંતી કરવા માગું છું કે ધૈર્યરાજસિંહ માટે તમે ડોનેટ નહીં, ધૈર્યરાજસિંહના ધબકારા તમારી હાથમાં છે, એટલે ધૈર્યરાજસિંહને તમે ખૂબ દાતાર ફંડ આપો અને આ ફૂલની જાન બચે. અને જ્યારે જ્યારે જરૂર પડી આ દેશને ત્યારે ક્ષત્રિયો તો ઊભા રહ્યા જ છે પણ આજે અમારી સાથે આખું 18 વર્ણ ઊભું રહ્યું છે. એના માટે અમે જીએમડીસી કોલેજના શિક્ષકો પાસેથી, જીએમડીસી કોલેજના વિદ્યાર્થી પાસેથી અને બહાર હાઈવે રોડ ઉપર ઊભા રહી અને આજે ખડા પગે ઊભા રહી બધા મિત્રોએ ખૂબ સારો ફંડ એકત્ર કર્યો છે. ફંડની હજી ગણતરી નથી થઈ. કાલે પણ અમે ક્ષત્રિય યુવાન ભાઈઓ અને સર્વે સમાજને હિન્દુ યુવા સંગઠન સાથે લઈ અને નખત્રાણા આખો દિવસ રોડ ઉપર ઊભા રહીને નખત્રાણા સિટીમાં ફંડ એકત્ર 2,62,000 કર્યું હતું. તો એના માટે હું બધા દાતારોને ખાલી એટલી જ અપીલ કરવા માગું છું કે આ ધૈર્યરાજસિંહના ધબકારા તમારી હાથમાં છે, આ ધૈર્યરાજસિંહને તમે ખૂબ સારો ફંડ આપો. અને આપણે આજે જોઈએ છીએ કે ગુજરાતમાં ગમે ત્યાં બધા મિત્રો કે કોઈના લગ્ન પ્રસંગે ગમે 1,00,000 રૂપિયાના ફટાકડા ફોડીને ધુવાડા કરે છે, એના કરતાં જો આપણે આ માનવતાની દ્રષ્ટિમાં કંઈક દાન આપશું તો કોઈકને આ ગમે સારા કાર્યમાં પણ જશે